તનીસે બેઠી સા કોણ છે જીજુ આપણો નવા લવ મેરલ કીરે તો હું માર બેન ને કી આવ હા જોઈ નીસે શિવાની ડિસ્કાઉન્ટ તો હું કી આવી જૈન ના તું તો જો હાલ તો છે હું જૈન હમણા કી આવીસ ને રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવનું સારું કરે ને બધાય ને હાજર નરવા રાખેવીશું ભિક્ષા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાય ધોની એમ કહેવાય કે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ શિરામણ બાકી છે અને શિવાની બેન વહેલા વહેલા ઉઠી ગયા હતા એ તો મારા પહેલાંની જાગી ગઈ હતી પછી મારા મમ્મી ને મારા પપ્પા ને મારા ભૈલા ને બધા એમ કહેવાય કે પણ ભોજાય છે હતી બધા રમાડતા હોય આડાવાળા બધા એને લઈ જાય અને હવે બેનને પાછી વહેલા ઉઠી ગયા હતા નિંદર આવી એટલે એને પૂર આવી દીધી છે એટલે બસ હવે શિરામણની એવી જ તૈયારી કરવાની છે અને શિવાનીના પપ્પા ઘરની જેમ હજી હોતા છે અને અહીંયા પિયર આવ્યા પછી એમ કહેવાય કે ભાઈ હારે ભાઈ ભાનડું હારે તો બહુ જ મજા આવે ને બહુ જ આનંદ આવે આખો દિવસ કેમ જાય ને કંઈ ખબર જ ન રહે કેમ કે તહેવાર હોય ત્યારે જ બધા ભેગા થતા હોય અને ભોજાયું હોય મોટા ભાગના તો બધા મારા ઘણી ભોજાયું છે બધા કાંક તો અગિયારે શું કરવા જતા રહ્યા છે એટલે આપણે હું છું અને પછી મારા બધા ભાઈઓ હોય એટલે બહુ જ મજા આવે છે અને બહુ જ આનંદ આવે છે તો હવે આપણે શિરાવવાનું છે તો શિરાવી લઈશું શિવાની બેન હાલામાં હોતા હોતા ડોળા કાઢે છે પણ હવે નિંદરમાં આવી છે એટલે રોશે નહીં હોઈ જાય છે એટલે ઈસકાવાનું અને આપણે શિરાવા બે જવાનું છે શિરાવામાં જો રોટલી છે અને કેરી સરસ મજાની સુધારી છે એટલે કેરી જ ખાવાની છે આપણે તો કેરી સુધારી છે કેરી અને પછી રોટલી છે આ બાજુ રોટલી ને બધું છે ને મારા મમ્મી પપ્પાની તો શિરાવે જ છે એટલે હવે આપણે શિરાવા બે જઈશું અને સરસ મજાની કેરી અત્યારે ખાવાની છે તો નીચે બેઠી સા કોણ છે જીજુ આપણે નવા લવ મેરલ કીરે તો હું મારા બેન ને કી આવ હા જોઈ નીચે શિવાની ડિસ્કાઉન્ટ તો હું કી આવીશ જૈન ના તને હું પેલા લાગ્યું ખબર એ નથી હું તો સીધો ધાબા ઉપર આવ્યો મને તો તમે એકલા બેઠા જોયું કાતો આપણા લગ્ન થઈ ગયા ને પછી મેં એકે વાર ડ્રેસ પહેર્યો જ નતો ને તો મને આમ શોખ થયો ને મેં કીધું લાઈને હું પહેરું કે હવે મને કેવો ડ્રેસ લાગે છે એમ કે પછી જાડા ને એવા થઈ જાય હોય પેલા તો પાતળા હોય એટલે મેં કેવો લાગે છે તો પહેરી રાહુલ ને પણ કેમ છેતરાયો નામો પડી ગયો એમ કે શિવાની રમાડે છે શિવાની ને મારા મમ્મી રમાડતા હતા એવું હોય ને હવે ડ્રેસ પહેરું છે ને તો થોડા ઘણા ફોટા બોટા શૂટ કરવા પડશે કેમ કે પહેલી વાર ડ્રેસ પહેરું છે તો કેવું લાગે છે ત્યાં ડ્રેસ પહેર્યો ત્યાં મનમાં કઈ એમ થતું હતું ભાઈ અમિત ખીજા હે કે નહીં ખીજા એવું તો મને એમ થતું હતું કે હું શિવાની પપ્પા ને પૂછ્યા હું પેલા પણ મેં કીધું હું પૂછું નથી અને પછી એમ થાય કે લેન પહેરેલો એને સરપ્રાઈઝ જ આપી દઉં પછી પૂછ્યું નહીં પહેર લીધું મેં કીધું કેવો લાગે છે રામ રામ ને સીતારામ ડાયરન તો આપણે હમણાં નવા નવા લગ્ન કર્યા એટલે આપણે રામ રામ સીતારામ કરતા ભૂલી ગયા છે પણ અહીંયા હવે મેડમ બેઠા છે જાવ હવે કા રસોઈ બસોઈ નું કરો કા બપોર નું ટાણો થઈ ગયું છે શિવાની બેન ને પણ રમાડે શિવાની ને એના મામા ઘણા છે જો રમાડે તમે બોલો છો એટલે તમારે હા ઓળખી જાય ઈ ઓળખ્યા વગર ની રે ખાલી તારા અવાજ થી ના શિવાની ઓળખી જાય બટેકાનું શાક હતું શાકે બધા થોડું થોડું લીધું તીખું મોટું કરવા જોઈએ ને દાદો તો આપડે રહત ખાવાનું હોય હાલો અમારો ભેરેલો છે લેતા લેવાનું છે
સરસ મજાના આપણે બપોરા પાણી કર્યા અને પછી એમ કેવાય કે ઘડીક આરામે કરી લીધો, ઘડીક ઉઈ ગયા અને શિવાની બેને બપોરે સાડા સાડા ફોન કર્યા અને પછી પાછા નીરાય તે ઉઈ ગઈ હતી. એટલે અત્યારે શિવાની બેન હુતા છે, પવન નીકળો ને ચારે બાજુ વરસાદનો મંડાણ થતો, પણ પવન નીકળો ને બધું વિખાઈ ગયું. અત્યારે એક બાજુથી વરસાદ આવે એવું હવે દેખાતું નથી, હવે ઉખાડ થઈ ગયું બધી બાજુ. અને પવન છે અત્યારે તો નકરો, ખાલી પવન જ છે, એક બાજુથી સાંઠા છૂટી કાંઈ થાય એમ છે ને, હા ઉઘાડ થઈ ગયું ને. થોડાક હમણાં પવન છે ને વાદળા થતા કે તો વરસાદ આવી જશે, કાલે એમ જ થયું ને તો આજે એવું વાતાવરણ થઈ ગયું, પણ ક્યાંય વરસાદ આવ્યો નહીં. અને મારા પપ્પા ઠોરમાં લુકર વાવતા રહ્યા, બેથી બાજુ જો ઠોર બાંધેલા છે, બદલાવાના છે, નીંદ નાખવાની છે, પવન ની નિર્ણય નહીં રહે એવું થશે ને. હા, અને ફરજામ અંદર બાંધી નીર નાખે ને તો પવન ઓછો લાગે ને, કે અહીંયા તો પવન જ છે, પણ આમ વાદળા ને એવું કઈ થતું નહીં, વરસાદ આવતો નથી ને બાપુ. કાલે આમ છું કે એમ છું કે વરસાદ હમણાં આવી જવાનો, કાતો કાલે પવન નીકળી જાય ને આજે એની જેવું જ વાતાવરણ થઈ ગયું કે હમણાં વરસાદ આવી જશે, કાલે પવન નીકળી જાય ને બધું હાવ એમ કેવાય કે ઉઘાડ થવા માંડ્યું. શિવાની બેન ના તો જોઈને મજા આવી જાય, રાયડું નાખે એમદડે રમવા જવું છે. સરસ મજાનું મોટું લાકડું લઈ આવ્યા છે, ક્યાંથી લઈ આવ્યા આવડું મોટું લાકડું? લાકડું મૂક દેવાનું હે રાહુલભાઈ, તેમ કેમ કઈ બોલતા નથી? ટકવાડી દીધા લાકડું લેવામાં, એટલે નથી બોલાતું. એટલે ઈ તો કહું છું, હા કેટલા ફૂટ લાકડું છે લાંબુ, એનાથી ખાલી ગમાણ બનાવવાની છે, એટલે આમ મૂક દેશે ને, એટલે ઢોર બધા એક બાજુ બંધાય રે. સરસ મજાનું લાકડું કેટલા થઈ જશે, કેટલું વગાડી દીધું ઘડીક વાર માં, હું શું થાય એમ છે નઈ, કઈ થોડાક થઈને કઈ લાકડું વાંધો નો આવે. આપડે દઈ પડે એને કેવાય નઈ, તમે ગાવું કોણ દોશે, તમે આવો છો ને દોર આવજો ને, એટલે બસ આથી બધા દોતા ફાવે જ છે, એટલે શાર ગાવું દવાની છે ને, એટલે બધા હાથ હાથ કરીને તો દોવાય છે. સારી પણ હરખાય છે કઈ સમજો, ચશ્મા બસમા પહેરી ચશ્મા પાછા પહેરી લીધા, ગા ધોતા તને હારી આવડે.
બીજી બધી ગાઉ મળે સંભાળકા મારવા એવું હોય અહીંયા ખાંડ ખાવાનું શરૂ થાય, એક ગા આ બાજુ ધોવાય છે ને એક ગા ઓલપા ધોવાય, સમજો એક આરે બે બે ગાઉ ધોવાય. રાહુલ તને ધોતા આવડે છે? મારા મોટ બાપુ ને એને ગાવું હતી, ચાર ગાવું દોવાઈ નહીતી, એટલે આપડે તો એક જ ગા દોરાવી છે. એમાં ઈ ગા એવી તોફાઈ ની હતી ને કે ઉછડા જ નકરી માર માર કરતી હતી. એમ તો આંખ ઉપર તો એક વાર તો આંખ ઉપર જ સીધું આવ્યું, એટલે હું એમાં હાથ પગ ને એવું બધું ધોઈ નાખ્યું. અને હવે આપણે શિવાની બેન ને લેવાના છે, કેમ કે રોંઢાનું ટાણું થાય એટલે શિવાની બેન ને થોડા ઘણા તોફાન કરવા હોય. અને હવે વાળું પાણી ને એવું બધું કરવાનું થશે, એટલે વાળું પાણી ને એવી બધી તૈયારી કરશું. દી આથમી ગયો છે, તો આજે કાંક વાળુંમાં આપણે કાંક નવીન કાંક બનાવવાના છીએ, તો થોડું ઘણું એમ કહેવાય કે મદદ કરાવી. તો બસ હવે આજનો દિવસ કાંક આવો રહ્યો આપણે. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.